આજે હસવા માટે જ્યારે તમે બધા એકત્રિત થયા છો ત્યારે અને ઘરમાં વિસીડી માણી રહેલા તમામ દર્શકોને હું કહેવા માગું છું કે આજે મોકો મળ્યો ને તો બધા મન મૂકીને હસજો કારણ કે માણસ એક જ હસી શકે છે તમે કોઈ દી ગધડાને હસતા જોયો તમે કોઈ દી કૂતરાને હસતા જોયો માણસ એક જ હસી શકે છે અને તમે તો નસીબદાર છો કે દાંત તો કાઢી શકો છો બાકી અમારા અમદાવાદમાં બરોડામાં સુરતમાં ટિકિટો હોય ને તો જરીક કઈક અમે સારો એવો જોક્સ કહી ને પતિ પતિ ની પરમિશન લઈએ કે સ્મિતા આમાં હસવું છે એવો પતિ દેવ દાંત કાઢતા હોય ને પત્ની તરત જ મારે હું ખીખી ખીખી મહીડા છું પતિ કે હું અમારે દાંત ન કાઢવા એટલે આજે અને અમારે કાર્યક્રમમાં બન્યું એવું કે હું અડધી કલાક સુધી બોલી કોઈ તાલી ન પાડ્યો એટલે મેં ઓડિયન્સ ને પૂછ્યું મેં કીધું ભાઈ કેમ કોઈ તાલી નથી પાડતા મને કે પછી આદત પડી જાય તો અને અમે અત્યારે શું માણસોને હસાવીએ છીએ કારણ કે માણસ એટલો ટેન્શનમાં માં જીવે ને રસ્તા ઉપર આયેલો જતો હોય થાંભલા અરે ભટકાઈશ બોલો અને પાછો થાંભલા ને સોરી કઈ નીકળી જાય પણ હું કાર્યક્રમમાં મારો હમણાં એક જગ્યાએ કાર્યક્રમ હતો હું વીસ મિનિટ સુધી બોલ્યો કોઈ દાંત નો કાઢ્યો અને એસી હોલમાં મને પરસેવા હો ભાઈ

હમણાં ત્રણ ચાર લૂંટરા બેંક લૂંટવા ગયા પણ ભૂલી થઈ ગઈક ત્રણ વાગે સુતા હતા રાતના ત્રણ વાગે પોલીસ પેટ્રોલિંગ માં નીકળી પોલીસ વડે ઓલા ભાઈને કીધું ભાઈ રાતના ત્રણ વાગે અહીંયા સુતા તો ઘરે જાવ ઘરે જાવ ઓલા ભાઈ કે માથા ગોટ આ બેંક ઉપર જ લખ્યું છે પર સોને પે લોન મિલતી ગયો થ માણસ અમારે એક જગ્યાએ કાર્યક્રમમાં લેડી સિંગરે ગીતું કે નહીં રે તારા પગ ઓડિયન્સ માંથી એક ભાઈ ઉભા થયા કેમ બેન ઓલા બેન કે કૂતરા કઈડે છે એટલે હમણાં એક જણો પ્લાસ્ટિક ની ભોંગડી કૂતરાની પૂછડી વાય ભરાવતો હતો મેં કીધું ભાઈ આ પ્લાસ્ટિકની ભૂંગળી કૂતરાની પૂછડીની પૂછડી સીધી નહીં થાય કૂતરાની પૂછડી વાકી જ રહે મને કેવું પૂછડી નહીં હું તો ભૂંગળી વાકી કરું છું આવા થઈ ગયા માણસ હમણાં ઓલા અમેરિકા વાળા ચોર પકડવાનું મશીન શોધું ચોર પકડવાનું ઈ મશીન કેવું મશીનમાં ઓટોમેટિક ચોર ડિટેક્ટ થઈ જાય આખા અમેરિકામાં ફેરવું પચી ચોર પકડાણા લંડનમાં ફેરવું પચા ચોર પકરાણા હા ભારતમાં લઈ આવ્યા મશીન જે ચોરાયમાં સંતોને જન્મ લેવાનું મન થાય આપણો ભારત દેશ હે ભારત તો ભારત છે સારે સે અચ્છા હિન્દુસ્તા અમારા ભારત તો ભારત દેશ છે અને તમે જો એમાં આપણું સૌરાષ્ટ્ર હે દરેક ભગવાન જૈનમાં ગુજરાતની બાર

ભારત તો ભારત દેશ છે તમે કોઈ દિ હામડું કોઈ એમ બોલ્યું લંડન માં કી જાય દુબઈ માં કી જાય અમેરિકા માં કી જાય સિંગાપુર માં કી જાય હે ભારત માં કી જાય એમ જ બોલાય છે વાહ જોસ પણ ઘણી બધી વાતો છે આજે મારે બધી વાતો કરવી છે બાળકો ની વાતો કરવી છે બહેનો ની વાતો કરવી છે પુરુષો ની વાતો કરવી છે કોર્ટ ની બે ત્રણ વાતો કરવી છે પોલીસ ની વાતો કરવી છે આમાં શું છે અમારું કરણન દુકાન જેવું છે અમારે બધી જાત માલ રાખવો પડે અમારો ધંધો જેવો છે એટલે આ બધાને મોજ પડે એવી વાતો કરવી છે ને મનોજભાઈનું ખૂબ સરસ સુંદર મજાનું આયોજન છે તો આજે આપણે મોજ જ કરવી છે આ ટાઈટલ બનાવવા માટે મને મનોજભાઈનો ફોન આવ્યો હતો મને કે મનનભાઈ રાવલ હાસ્ય કલાકાર મેં કીધું હા મને કે મનનભાઈ તમારું આપણે ટાઈટલ બનાવવું છે હાસ્યનું શું પુરસ્કાર લેશો મેં કીધું ગુજરાતમાં ઘણા બધા હાસ્ય કલાકાર છે એમાંથી મને યાદ કર્યો એ જ મારા માટે મોટા મોટો પુરસ્કાર છે પણ મનોજભાઈ છે ને કલાના કદરદાન છે મને કે ના ના તમે એક તો કલાકાર છો ને પાછા બ્રાહ્મણ છો તમને કઈક અમારે આપવું તો પડે ને લેવા દેવાનું શું મેં કીધું જે કાંઈ નક્કી કર્યું હોય એના કરતા પાંચસો રૂપિયા ઓછા આપજો મને કે આવતા જ રહ્યો પાંચસો રૂપિયા જ નક્કી કર્યા હતા આ તો અમે મોજ ખાતર બધી વાતો કરતા આમાં છે ને કોઈ બંધ બેસતી પાઘડી કોઈ ઉડતા નહીં આ છે ને એ પછી ભૂલી જવાનું એમાં પછી કઈ બહુ યાદ રાખવાનું હોય નથી કરતા કે કોઈને ઉતારી નથી આ તો બધા હાસ્ય મિલકત નથી કોઈના બાપ એટલે આમાં પછી આપણે મોજ કરવાનું એમાં કઈ પછી બહુ યાદ નો રાખવાનું હોય બાળકો ની બે ત્રણ વાતો લઈ હમણાં એક છોકરો આંબા ઉપરથી કેરી ચોરતો હતો હું જઈ ગયો મેં કીધું આંબા ઉપર થી કેરી ચોરચ કેમ કે તારા બાપુજી ફરિયાદ કરું મન કે જોરિયા સામે ના આંબાવો દાજી ગયો હા ખરેખર બાળકો તો મૂંઝવી દે બહુ અમારે મનીઓ બહુ ઓગરી આઈટમ છે વગર માનતા નો હમણાં ભાઈનું એવું કે શિક્ષકે ક્લાસમાં સારી મેનર સારી રીતભા શીખવતા હતા એમાં શિક્ષકે મનિયાને કીધું કે મનિયા માની લેખ તું સાયકલ પર જતો હોય તારી સાયકલ કોઈ છોકરી સાથે ભટકાય તો તું એને શું કે એટલે આ તો અઘરી આઈટમ વગર માનતા કે ટીચર હું તો એમ કઉ આજ મેં ભટકાયડી કાલ તું પટકાડજે બહુ અઘરો બહુ અઘરો ખરેખર પણ હમણાં બોલો અમારા ચિંટોળો છે ને ચિંટોળા ને સાહેબે કીધું એ કે હું તારી જેવડી ઉંમર નો હતો ને ત્યારે કદી ખોટું નતો બોલતો ચિંટુ કે સાહેબ તો પછી તમે કઈ ઉંમર ખોટું બોલવાનું ચાલુ કર્યું ખરેખર બાળકો બહુ મૂંઝવી ગયા હમણાં એક છોકરો મારી પીએ મને કે મનન ભાઈ તમે તો કલાકાર છો ને મેં કીધું આ મને કે તો મારા સવાલ જવાબ આપો મેં કીધું પૂછ પૂછ મને કે કીડી ઉડતી હતી મેં કીધું કદાચ ફૂક મારી હશે મને ખોટી વાત મેં કીધું પંખો ચાલુ હોય છે મને કે ખોટી વાત મેં કીધું તો ભાઈ હવે તું જ કે મને કે કીડી એરોપ્લેન ગળી ગઈ હતી દસ મિનિટ પછી પાછો મારી મને કે ભાઈ મકોડો ઉડતો હતો મેં કીધું મકોડો એરોપ્લેન ગળી ગયો હોય છે મને કે ખોટી વાત મકોડો એ કીડી ને ગળી ગયો હતો દસ મિનિટ પછી પાછો મારી પે મને કે મનન ભાઈ ભમરો ઉઠતો મેં કીધું ભમરો એ મકોડા મને કે ભમરા ને પાંખું હોય શું કલાકાર થયા છો પણ આપણે સાહેબ ગુજરાત ની સંસ્કૃતિ છે સૌરાષ્ટ્ર ની સંસ્કૃતિ છે કે આપણે કોઈની ઘરે ગયા હોય ને તો આપણે ઘરના છોકરા હોય એના હાથમાં કઈક આપીએ પચાસ રૂપિયા સો રૂપિયા આપીએ કોઈ ભાઈના દીકરાને એટલે અમારે એક જગ્યાએ કાર્યક્રમ હતો ને એક ભાઈ મને કે અમારી ઘરે આવો ને બેસવા માટે અમે એની ઘરે ગયા ચા પીવડાવી પછી એને એક છોકરાને તેડો હતો મેં એ છોકરાને પચાસ રૂપિયા આપ્યા મેં કીધું અલે બેટા ચોકલેટ ખાજે મને કે ન હોય એને ન હોય મેં કહું પણ સુકામ એને ન હોય મને કે એને ન હોય એને રહેવા દો મેં કહું પણ સુકામ ભલે ને મિત્રો ચોકલેટ ખાય મને કે એને રહેવા દો પાડોશી નો છે મૂંઝવી દે ખરેખર અમુક જગ્યાએ તમે જાય છીએ એવા અનુભવો થાય છે હા હમણાં મહેમાન ઘરે આવ્યા એટલે પપ્પા એના છોકરા કીધું કે બેટા મહેમાન માટે લેતો સો રૂપિયા મહેમાન માટે કઈક લેતો છોકરો લઈ આવ્યો એવો છોકરો હમણાં શિક્ષકે ક્લાસમાં ને કીધું ચિન્ટુ જવાહરલાલ નહેરુ તારા જેવડા હતા ને તો પરીક્ષામાં પેલા નંબરે પાસ થતા હતા ચિન્ટુ કે સાહેબ ભગતસિંહ તમારા જેવડા હતા ને

પ્રભુ તમે બનાવી છે આ દુનિયા માનવી ખાતર અને માનવી માટે પણ અહી તો માનવી માનવી નથી પરખાતો નથી માણસ સદીઓ થઈ ગઈ છે તો એ સમજાતો નથી માણસ આમ તો કરોડો નજરે ચડે છે માણસો આજે છતાં અફસોસ છે કે કોઈ દેખાતો નથી માણસ માણસ ની તમને વાત કરી માણસ ની વાતો લઈ લઈ

તે ફાયર બ્રિગેડ વાળા મિસ્કોલ મિસ માર્યો બોલો આવો લોભી પણ માણા ની વાત કરી માણા બહુ થઈ ગયો છે હમણાં હું જુનાગઢ ના બસ સ્ટેશન માં ઉભો હતો ને તો એક ભાઈને પૂછ્યું મેં કીધું ભાઈ આ બસ છે ની છે મને કે પતરા ની મેં કીધું એમ નહીં બોર્ડ છે નું છે ઈ કયો મને કે ઈ એ પત્રાનું જ છે મેં કીધું એમ નહીં આ બસ ક્યાં ની છે મને કે જામનગર ડેપો ની મેં કીધું એમ નહીં આ બસ ધારી જાહે મને કે જો ડ્રાઈવરની તબિયત નહીં હારી જાય તો ધારી જાય નહીં હારી હોય તો અણ ધારી જાય મૂંઝવી દે જો ખરેખર હમણાં એક મંદિરમાં બળદ ગરી ગયો બળદ ગરી ગયો માઇન્ડો બધું વીખવાઓ બધું વીખી નાખ્યું વેર વિખેર કરી નાખ્યું મંદિરમાં એમાં ઓલા મંદિરના બાપુ ગરમ થઈ ગયા કે કિસકા બળદ એ આ બળદ જો મંદિરમાં ગરી ગયો બધું વેર વિખેર કરી નાખ્યું એક જણો કે બાપુ સ્થગન કા બળદ બોલાવું સ્થગ ને કહો છગન આવ્યો બોલો બાપુ તારો બળદ જોઈ કે મંદિરમાં કરી ગયો બધું વેર વિખેર કરી નાખ્યું છગન કે બાપુ માફ કરો બળદ તો પશુ કહેવાય એ તો અજ્ઞાની છે એને થોડી કંઈક ખબર પડે તમે જ કહો જોઈ બળદ મંદિરમાં ગઈ રહ્યો હું કોઈ દી ગઈ રહ્યો ખરેખર અમુક માણસો હાજર જવાબી બી હોય હમણાં એક છોકરો શેરીમાં પાણાના ઘા કરતો હતો એક ભાઈનું નવું ટીવી ફોડી નાખ્યું એ ભાઈ એવા છોકરાને પપ્પા પાસે ફરિયાદ લે કે તમારા છોકરાએ જોવો મારું નવું ટીવી ફોડી નાખ્યું એને પપ્પા કે શું કરીએ ગાંડો છે તો કે તો તમારું ટીવી નો ફોડે તો કે એમ પાછો હા આવો ગાંડો નથી હમણાં એક જણો હોટલમાં જમવા માટે ગયો જમી લીધું કાઉન્ટર પાસે આવ્યો બસો રૂપિયાનું બિલ આવ્યું બસો રૂપિયાનું બોલો ભાઈ કે ભાઈ મારી પાસે પૈસા નથી તમે કહેતા હોય તો હંજવાળી પોતા કરી લઉં તમે કહેતા હોય તો એક દિવસ વેઇટરનું કામ કરી લઉં તમે કહેતા હોય તો એક દિવસ કાઉન્ટર સંભાળી લઉં પણ મારી પાસે પૈસા નથી તો મેનેજરને બોલાવ્યા મેનેજર આવ્યા બીજો ભાઈ આની પાસે પૈસા નથી હોટલનો સ્ટાફ કીએ પૈસા નથી મેનેજર કહેતો કે ના ભાઈ મારી પાસે પૈસા નથી મેનેજરે બહુ વિચાર કર્યો પછી મેનેજરે કીધું કે જો હા મેં એવું રેસ્ટોરન્ટ દેખાય તો કે હા એ રેસ્ટોરન્ટ વાળા છે ને અમારા કોમ્પિટિટર કોમ્પિટિટર છે અમારા હરીફ છે તું એક કામ કર અહીંયા તું બસો જમી આવ્યો ને ત્યાં તું ચારસો રૂપિયા જમી આવું તો તારા બસો રૂપિયા માફ કરી દઉં બોલો કે એવું તો કોઈ દી બનશે જ નહીં તો કે કા તો કે ત્યાંથી હું સોનું જમીને આવ્યો છું ને એને મને અહીંયા મોકલો છે બસો જમવા આટલું આવા અઘરા થઈ ગયા છો હા પણ હમણાં હું જુનાગઢ થી અમદાવાદ જાતો તો બાર વાગે રાતના જુનાગઢ થી બસમાં બેઠો એમાં રાતના બે વાગે બધાય સુઈ ગયા કે મનનભાઈ જોવા જેવું છે મેં કીધું શું મને કે બધાય સુઈ ગયા પણ ડ્રાઈવર જાગે છે કીધું ભાઈ ડ્રાઈવર તો જાગે જ ને હા હા પણ સાહેબ જો કંડક્ટર સુઈ જાય તો કોઈની ટિકિટ નો કપાય પણ જો ડ્રાઈવર સુઈ જાય ને તો બધાની ટિકિટ કપાઈ જાય રમેશ પારેખે બહુ સરસ લખ્યું છે કે આ મનપાચમના મેળામાં સૌ કોઈ જાત લઈને આવે છે આ મનપાચમના મેળામાં સૌ કોઈ જાત લઈને આવે છે કોઈ કોઈ સપના લઈને આવે છે અંધારી રાત લઈને આવે છે હમણાં એક ગામમાં નાટક આવ્યું હતું નાટકમાં સેનાપતિએ ડાયલોગ બોલવાનો હતો કે સૈનિકો દુશ્મન સાથે લડાઈ કરવા માટે તૈયાર થઈ જાવ આજે તો આપણે દુશ્મનોને ધૂળ ચાટતા કરી દેવા છે પણ એમાં પડદા વાળા પેલા નંબરના પડદા ત્રીજા નંબરનો પડદો ખોલી નાખ્યો અને પડદો ખુલો એમાં એક જણો લોટ બાંધતો હતો શાક સુધારતો હતો પણ સેનાપતિનું પ્રેઝન્સ ઓફ માઇન્ડ ગજબ હતું એને તરત જ ડાયલોગ ફેરી નાખ્યો કે સૈનિકો પેલા જમી લ્યો માણસની વાત લીધી બેનોની વાતો લઈએ બેનોની બેનો ને છે ને અદેખાય બહુ હોય ફલાણીએ જીન્સ પહેરું તો હું શું કામ નો પહેરું ફલાણીએ સ્લીવલેસ પહેરું તો હું શું કામ નો પહેરું હવે ફલાણી પ્રિયંકા ચોપડા જેવી તું મોટી ચોપરા જેવી ફલાણી મુનમુન સેન જેવી તું ટૂન ટૂન બેન જેવી ફલાણી દીપિકા પાદુકોણ જેવી તું કાટકોણ ત્રિકોણ જેવી ફલાણી બિપાસા બાસુ જેવી તું કોકની સાસુ જેવી ફલાણી શિલ્પા શેટી જેવી તું શકર ટેટી જેવી પણ કોણ સમજાવે બહેનોને હું બહુ કાર્યક્રમમાં બહેનોની વાતો કરતો નથી પણ આ તો બે ત્રણ વાતો રજૂ કરીએ છીએ અને બહેનોનું કેવું કોઈ પરણિત બહેનોની વાત થાય છે બહેનોને છે ને પૈસા વધે ને એમ શરીર વધતું જાય કારણ કે હાઈટ તો અમુક ઉમર સુધી વધે પછી બેનો વધે પછી તમે પિસ્તાલીસ વર્ષે બેન નો લુક જોવો ને તો માટલા ઉપર ઝીણકુકરું બુજારું ઢાંક્યું હોય ને એવું તમને લાગશે કા ફ્રીજ ઉપર નાની એવી કપેલી મૂકી હોય ને એવું તમને લાગશે પણ સાહેબ પુરુષને કોઈ દી એનો પગાર નો પૂછાય અને સ્ત્રીને કોઈ દી એની ઉંમર ન પૂછાય

મ્યુનિસિપાલિટીમાં ફરિયાદ કરવી એવું નક્કી કર્યું બધાય બેનોનું ટોળું કમિશનરની ઓફિસમાં સીધા જઈ જ કમિશ્નર સાહેબને કે સાહેબ પાણી નથી આવતું આમ થોડુંક કાંઈક હાલે આ તો અન્યાય કહેવાય ત્રણ દિવસથી અમારે નદીમાંથી પાણી ભરવા જવું પડે છે આવું સાહેબ ન હાલે કંઈક પાણીની વ્યવસ્થા કરો બધાય બેનો બોલવા માંડ્યામાં દેખારો થઈ ગયો પણ કમિશનર સાહેબ બહુ હોશિયાર હતા કમિશનર સાહેબ કે

ખાલી ખટારા જ નહીં ભટકાઈ ગયા હોય ને વન માં તો નહીં હલવાઈ ગયા હોય ને બસ માં ખીસું તો નહીં કપાઈ ગયું હોય ને વિચારે આવા કરે બે બેનો વાતું કરતા જયશ્રી બેન ને મીનાબેન જયશ્રીબેન જયશ્રી ને કે મને તો મહેમાન આવે ગમે મહેમાન જાય ગમે પણ વટલો ગાળો ન ગમે અમારે એક જગ્યાએ કાર્યક્રમ હતો કાર્યક્રમ પૂરો થયો પછી એક બેન મારે પછી આવ્યો મને કે મનનભાઈ અમારા જીવનમાં એક ઓક દીક આવતા જાવ બેન તમારા જીવનમાં આવીને અમારે શું કરવું છું મને કે એમ નહીં તમે ઊંધો મતલબ લ્યો છો એ કે આરાધના સોસાયટીમાં જીવન નામના મકાનમાં હું રહું છું એમાં કોક દીક આવતા જાવ અમારા જીવનમાં પણ બેનોની બહુ વાતો હું કાર્યક્રમમાં કરતો નથી પણ આ તો બે ત્રણ વાતો આનંદ ખાતર આપણે વાતો કરીએ છીએ પુરુષોની વાતો એવું નથી બેનોની વાત લીધી પુરુષોની વાતો લઈએ પુરુષો જન્મજાત કલાકાર છે હો પુરુષ ને પતંગ બે અરખા બે ગમે ત્યારે ગુલાટ મારે જો પતંગ ગુલાટ મારતો હોય તને પૂછડી બાંધી દ્યો અને જો પુરુષ ગુલાટ મારતો હોય તો એના પૈના આવી દ્યો પણ અમુક અમુક તો પૈના પછી ગુલાટ મારે છે હા હા અને પુરુષો નું કેવું જ ખબર પુરુષ ઘરમાં રામ જેવા હોય ઘરની બહાર નીકળે શ્યામ જેવા થઈ જાય બેન હમણાં દેખાતા નથી બેન એમ કે તું મારી હમે ત્રણ વખત આવ્યો રેવા દે રેવા દે પુરુષો એવા પોડા એવા મળતા વડા સ્વભાવના જન્મજાત પ્રેમીઓ જો લા ભાઈ આ પાડવા માંડ્યા જો આઈનું અહીંયા જ છે ભાઈ ઓળખાય જ જાય પુરુષોની તો હું વાત કરું દરેક પુરુષના દિલ માં ક્યાંક ને ક્યાંક જેઠાલાલ રહેલો છે આ હાવ સાચી વાત કરી દઉં દરેક પુરુષના દિલમાં ક્યાંક ને ક્યાંક જેઠાલાલ રહેલો છે જે હંમેશા બબીતાજી ને ઇમ્પ્રેસ કરવાની ટ્રાય કરતો હોય છે પુરુષો તો ખરેખર પુરુષો છે ને લગ્ન પહેલા ખાખા ખોડા લગ્ન પછી દાખો અને પુરુષ છે ને સમજવો બહુ અખરો છે પત્ની પ્રેમથી પાઉંભાજી બનાવે ને ખરે તો ખાલી થોટલ જેવી મજા ન આવી અને હોટલ માં કેવું હોય બહાર જાય ને તમે ઊંચી ઊંચી કરવાની બહુ આદત હોય પુરુષો ને બહાર બધા મિત્રો નીકળ્યા હોય ફરવા માટે તો પુરુષો પોતાની ઊંચી ઊંચી આપણે કોઈ બી એ નહી હો આપણે ગમે ને ગમે એમ કહી દઈએ હા આપણે પોલીસ વડા રોકે કોઈ દી હા આપણે કોણ પુરુષો છે ને ઊંચી ઊંચી બહુ કરતા હોય પોતાની એમાં અમારે એક ભાઈ ઊંચી ઊંચી કરવાની બહુ આદત બહુ ઊંચી ઊંચી કરે મને કે હમણાં તો મને બીનું કેવું કે તારી ભાભી મારા ઘૂંટણીએ પડી ગઈ કીધું એમ ભાભી ઘૂંટણીએ પડી ગયા શું વાત છે પછી શું થયું મને કે પછી તારે ભાભી એ કીધું કે ખાટલા નીચેથી બહાર નીકળો મેં લાકડી મૂકી દીધી છે પતિ પતિ જીવનની ઘણી બધી વાતો છે મજા આવે હમણાં પતિદેવ જમતા તા પત્ની પીરસ્તી એમાં કોરી રોટલી આવતી હતી કોરી રોટલી એટલે પતિનો મગજ ગયો કોરી રોટલી દાબ જ ઘીચો પડતી જા ઘીચો પડતી જા પત્ની કે પંદર દિવ કહું છું ઘી લઈ આવો ઘી લઈ આવો લઈ આવ ઘી નખરા ઓર્ડર જ કરવા જ ઘીચો પડતી જા ઘી લઈ આવો પહેલા પતિનો મગજ ગયો કે બોલે બોલ એમ કરીને મોબાઈલ તો મોબાઈલ છૂટો ઘા કરો પત્ની સામે આકરા પાણી ની હતી હોય તો નારી સશક્તિકરણ આવી ગયું ને પત્નીના ના હાથમાં હાણસી તો હતી જ હાણસી ફેરવીને ફેરવી ને ગા કઈ રોચું પતિને ને આવ્યો લમડામાં લીંબુ જેવડું ઢીમચું થઈ ગયું ઓલા ભાઈ તો બિચારા થાળી પડતી મૂકીને બહાર હાલતા થયા આમ થાય પુરુષો ક્યાં ઘરમાં બેનો પાય આયેલું જ છે ઓલા ભાઈ ઘરની બહાર નીકળ્યા હાલતા હતા એમાં હાથ આમ અહીંયા રાખ્યો તો કપાડ ઉપર એમાં એનો મિત્રને ને કેમ અહીંયા હાથ રાખ્યો છે ઓલા ભાઈ કઈ દેખાતું નથી આવું લીંબુ જેવડું ઢીમચું થઈ ગયું ઓલા ભાઈ કે ઘરે જઈને ઘી ચોપડતો જા બોલો કે ઘી ચોપડે ઘી ના તો ઢીમચા ઉીખે હમણાં પતિ પત્ની તું મારી એકેય વાત થી સહમત નથી શું હું કઈ અધેડો છું પત્ની કે આ વાત સાથે સહમત છું લગ્ન ના પંદર વર્ષ પછી પત્નીએ પતિને કીધું આપણા જયારે લગ્ન થયા હતા ત્યારે તમને એમ કહેતા હતા કે મારું ફિગર કોલ્ડ ડ્રિંક ની બોટલ જેવું છે પણ હવે આ લગ્ન ના પંદર વર્ષ પછી કેમ આવું કંઈ કહેતા નથી પતિ કે હજી એમ જ કહું છું આપણા જયારે લગ્ન થયા હતા ને ત્યારે તારું ફિગર બસો એમ ની બોટલ જેવું હતું અત્યારે દોઢ લીટર ના બાટલા જેવું થઈ ગયું છે પતિ પત્ની ઘણી બધી વાતો બહુ મોજ કરાવે હમણાં પતિ પત્ની કે જો પાંચ મિનિટ મૂંગી રહે ને તો પાંચસો રૂપિયા આપું તે ચોથી મિનિટે બોય મને કે મનન ભાઈ ચા પીવાઓ બિચારા આમંત્રણ આપ્યું એ ભાઈ ની ઘરે ગયો એ ભાઈ ના પત્નીને કે સ્વીટહાર્ટ મનન મનનભાઈ ને પાણી આપો પાંચ મિનિટ પછી કે ડાર્લિંગ મનનભાઈ ને ચા આપો દસ મિનિટ પછી કે ડાર્લિંગ મનનભાઈ માટે જમવાનું તૈયાર કરજો થાળી પીરસજો મેં ઓલા ભાઈ ને કીધું ભાઈ લગ્નના કેટલા વર્ષ થયા મને કે લગ્નના પચીસ વર્ષ થયા કેવું પડ્યો લગ્નના પચીસ વર્ષ થયા તમારી પત્નીને અનિન અનીન સ્વીટહાર ડાર્લિંગ આવું બધું કયો છો પ્રેમ આટલો બધો જળવાઈ રહ્યો એ જ મહત્વનું છે મને કે ના ના પ્રેમ જેવું કઈ નથી આનું ઘડીએ ઘડીએ નામ ભૂલી જાવ છું પ્રેમ જેવું કઈ નથી અમારે રોડમાં પતિ પત્ની એકબીજાનો હાથ પકડીને જોયું ક્યાં વાત હે લગ્નના વીસ વર્ષ થયા હોય એવું તો મને લાગ્યું એટલે મેં હિંમત કરીને ઓલા ભાઈ ને પૂછ્યું મેં કીધું ભાઈ લગ્નના કેટલા વર્ષ થયા મને કે લગ્નના વીસ વર્ષ થયા કીધું કેવું પડે દાખલો બેહી ગયો એકબીજાનો હાથ પકડીને આયેલા જાઉં છો આપણે જળવાઈ રહ્યો આ પ્રેમ એ જ બહુ મહત્વનું છે મને કે ના ના પ્રેમ જેવું કઈ નથી આનો હાથ છૂટો મૂકી દઉં છું ને તો હાડીને દુકાનમાં ઘરી જાય છે એટલે હાથ પૈક હમણાં હું અમારે જુનાગઢમાં કાળવા ચોકમાં ઉભો તો એમાં મદારીનો ખેલ હાલતો હતો મદારીનો ખેલ સરસ મજાનો હાલો એમાં એક પતિ પત્ની ત્યાં કપલ આવ્યું એ મદારી પાસે સરસ મજાની એક વાંદરી હતી હો હા મદારી વાંદરીને એમ કે કે આ રીંગ માંથી ગરકી જા એટલે વાંદરી રીંગ માંથી ગરકી જાય મદારી વાંદરીને એમ કે ઓલો ગ્લાસ લઈ આવ એટલે વાંદરી ગ્લાસ લઈ આવે મદારી એ વાંદરીને એમ કે કે આ ડિસ્કો કર એટલે વાંદરી ડિસ્કો કરે ઓલા મદારી કેને એમ વાંદરી કરે હો મદારી નો ખેલ પૂરો થઈ ગયો 20 મિનિટ થઈને ખેલ પૂરો થઈ ગયો પછી ઓલા પતિ પત્ની આયા હતા ને ઓલા બેને મદારી પાસે જઈને પૂછ્યું કે હે મદારીભાઈ આ વાંદરી તમે કેટલામાં લીધી એટલે મદારીએ કંઈ જવાબ ન આપ્યો બીજી વખત ઓલા બેને મદારીભાઈને પૂછ્યું હે મદારીભાઈ આ વાંદરી તમે કેટલામાં લીધી મદારીએ કંઈ જવાબ ન આપ્યો ઓલા બેને ત્રીજી વખત પૂછ્યું મદારીભાઈ તમને પૂછું છું આ વાંદરી તમે કેટલામાં લીધી જવાબ તો આપો મદારીએ કંઈ જવાબ ન આપે એટલે ઓલા બેને એના પતિને ફરિયાદ કરી એ કે આ મદારીભાઈને હું મેં ત્રણ વખત પૂછ્યું છું કે વાંદરી તમે કેટલામાં લીધી કંઈ જવાબ જ નથી આપતા એટલે પતિદેવ મદારી પાસે ગયા મદારી પાસે જઈને કે મારી પત્નીએ તમને ત્રણ વખત પૂછ્યું કે આ વાંદરી તમે કેટલામાં લીધી કેમ કાંઈ જવાબ નથી આપતા મદારી કે મેં ભાઈ તમને પૂછ્યું તમે કેટલામાં લીધી અમુક અમુક છે ને અમારા લાંબી વાઇટના ફટાકડા છે હા એ થોડાક મોડા મોડા તમે મોડી મોડી લાઈટ થાય કાંઈ વાંધો નહીં સમજાય ત્યારે દાંત કાઢજો જો કે ઓડિયન્સ બહુ સારું એવું ઓડિયન્સ છે ખૂબ સમજદાર ઓડિયન્સ છે વાતો બધી ઉપાડી લે છે અને આવું અમે દરેક કાર્યક્રમમાં કહીએ છીએ અને મોજ આવે છે ખૂબ સારો પ્રતિસાદ આપો છો પતિ પત્ની વાતો કઈ રી ને મેં કોર્ટની બે ત્રણ વાતો લઈ લઈ કોર્ટની હમણાં જજ સાહેબ ચોરને કોર્ટમાં કહી કે હું છેલ્લા દસ વર્ષથી તને આ કોર્ટમાં જોઉં છું ચોર કે સાહેબ તમને પ્રમોશન ન મળે એમાં હું શું કરું જજ સાહેબ ચોરને કોર્ટમાં કે કે ઈ રૂમમાં દસ જણા હુતા તા અને તો ત્રીજા માળે ચડીને તિજોરી તોયડી કેવી રીતે અને ચોરી કયડી કેવી રીતે ચોર કે સાહેબ તમને અમારા ધંધામાં રસ પડ્યો ખરી હોય જજ સાહેબે બેય પક્ષને ઠપકો આપતા કીધું કે આવી મામૂલી રકમની પતાવટ છે આવી મામૂલી રકમની પતાવટ કોર્ટની બહાર કરી લેતા હોય તો

તમે હાર કેમ મગાવ્યો ડોક્ટર સાહેબ કે ઓપરેશન સફળ જાય તો મારા માટે લેજો હા હમણાં એક ઓલા હાથીનું એપેન્ડિક્સ કર્યું હાથીનું એપેન્ડિક્સમાં કેવું હોય કે એપેન્ડિક્સમાં પેટમાં ચીરો પાડે જે કાંઈ મસાલો કાઢવાનો હોય કાઢે જે કાંઈ મસાલો નાખવાનો હોય નાખે એમાં હાથીનું એપેન્ડિક્સ કર્યું હાથીના પેટમાં ચીરો પાડો મસાલો કાઢવાનો હતો એ કાઢો જે કાંઈ મસાલો નાખવાનો હતો એ નાખો ટાકા લઈ લીધા પછી એક નર્સે બીજી નર્સ પૂછ્યું કે ચીપિયા ગણી લે ચીપિયા તો બધાય બરાબર છે ને બીજી નર્સ કે ચીપિયા બધાય બરાબર છે પણ ડોક્ટર મહેતા ગાયબ છે ડોક્ટર સાહેબ ગાયબ થઈ ગયા ડોક્ટર સાહેબે દવાખાનાની બહાર બોર્ડ માર્યું જૂના કેસના સો રૂપિયા નવા કેસના ત્રણસો રૂપિયા મારો જૂનો કેસ છે ડોક્ટર સાહેબ કે એમ ડોક્ટર સાહેબ ઘડીક તપાઈશું પછી કે ગઈ વખતે જે લખી દીધી હતી ને એની દવા ચાલુ રાખજો લાવો સો રૂપિયા તમારી જેવા કેટલાય આવે છે ડોક્ટર સાહેબ કે ડોક્ટર ની તો ઘણી બધી હમણાં એક ભાઈ બોલો પતિ પત્ની ડોક્ટર પાસે ગયા ડોક્ટર હમણાં કયો દવાખાના પૂરું બે નું હામું જતો હતો બે નું ડોક્ટર સાહેબ બે ફડાકા મારી રહ્યા એ કે હું કઈ નો બે નું હામો જોવો જ એ કે સાહેબ માથાકૂટ નહી તમે જ અહિયાં બોર્ડ માર્યું છે બેનો ને જોવાનો સમય નવ થી અગિયાર બોર્ડ બદલાવો બોર્ડ બદલાવો આખું ગામ ભેગું થાય ને તરીકે હમણાં એક જૂનો ડેન્ટિસ્ટ પાસે ગયો ડેન્ટિસ્ટ પાસે જેને કે ડોક્ટર સાહેબ દાંત પડાવવાની ફી કેટલી ડોક્ટર સાહેબ કે દાંત પડાવવાને પાંચસો રૂપિયા બોલો કે સાહેબ એટલા બધા પાંચસો રૂપિયા ડોક્ટર સાહેબ કે ભાઈ દાંત પાડવાને એ બહુ જવાબદારી વાળું કામ છે ઇન્જેક્શન મારવું પડે બેરું કરવું પડે પોતું મારવું પડે દાંત પાડવા એ બહુ જવાબદારી વાળું કામ છે ઓલો કે સાહેબ કાંઈ નો કરવું પડે ઇન્જેક્શન નો મારવું પડે પોતું ન કરવું પડે બેરું ન કરવું પડે કાંઈ ન કરવું પડે ખાલી એમને એમ દાંત ખેંચી લેજો ડોક્ટર સાહેબ કે પંદર વરસથી પ્રેક્ટિસ કરું છું હું હજી પ્રેક્ટિસ જ કરું છું પંદર વરસથી પ્રેક્ટિસ કરું છું આવો તો કોઈ દર્દી આવ્યો જ નથી મારા ક્લિનિકમાં તો ડોક્ટર સાહેબ કે સો રૂપિયા જ ફી ઓલા સ્ટ્રેચર ઉપર હુડ આવી દીધો ડોક્ટર સાહેબે ચીપિયાથી દાંત ખેંચો ઓલાય જરાય ચૂ ચા ચી જરાય કાંઈ કે પીડા જ ન થઈ ડોક્ટર સાહેબને સો રૂપિયા આપ્યા ડોક્ટર સાહેબ કે જા તારી ફી માફી કે આવો તો કોઈ દર્દી આવ્યો જ નથી ખરેખર દાખલો બે ગયો તારી ફી માફ તું જાય ઓળો તો વયો ગયો પછી બીજે દિવસે સવારે બધા ડેન્ટિસ્ટ મિત્રો મોર્નિંગ વોક માટે બધા ભેગા થયા ને મોર્નિંગ વોક કરતા ને એમાં એલા ડોક્ટરે વાત કરી ડેન્ટિસ્ટે કાલે તો એ કે અહીંયા મારે એક દર્દી આવ્યો હતો એને મેં ઇન્જેક્શન માર્યા વગર બેરું કર્યા વગર પોતું માર્યા વગર મેં એનો દાંત ખેંચી લીધો ઓલાય જરાય કાંઈ ચૂચાચી જરાય કઈ ન કરું ઓલા જરાય કઈ પીડા જ ન થઈ બીજા ડોક્ટર કેવો ઓલો બાઠિયો ટાલ એવો થોડોક કાળો એવો હતો એવો હતો તો કે હા હા ડોક્ટર સાહેબ કે મારા દવાખાને આવ્યો હતો મેં એને ઇન્જેક્શન માર્યું બેરું કર્યું પછી મેં કીધું કે ભાઈ સામે બેસો દસ મિનિટ પછી હું દાંત પાડી દઉં છું તો ભાગી ગયો હો

મેં કીધું સરખી રીતના વાત ગુજરાતી નાટક છે બાર રિટાયર્ડ થાય છે બાર રિટાયર્ડ થાય છે એક ભાઈ મને કે જોવો તો આ ડોસીમાનું દવાખાનું ક્યાં આવ્યું મેં ક્યાં જોવા દેજો મને મેં કહો છૂટું પાડ ડોક્ટર સીમાનું દવાખાનું ક્યાં છે એમ લખ્યું છે દવાખાનું ક્યાં છે એક એક લાઈનને જોક્સ કરતો હતો ને ચાર બેનો શાંતિથી બેઠા હતા જોક્સ પૂરો ચાર બેનો શાંતિ થી બેઠા હતા એક બાએ મોન ઉપર ત્રણ કલાક ભાષણ આપ્યું મોન ઉપર ત્રણ કલાક ભાષણ આપ્યું બે જણા બાટતા હતા મેં કીધું ભાઈ કેમ તમે ઝઘડી પડ્યા કયા ટોપિક ઉપર ઝઘડો થયો મને મને કે અહિંસા વિશે ચર્ચા કરતા હતા એમાં બાજી પડ્યા જૂનાગઢ ના બસ સ્ટેશન માં ઉભો તો એક ભાઈ મને કે ઓલી સાડા દસ વાગ્યા વળી જૂનાગઢ રાજકોટ નોન સ્ટોપ કેટલા વાગે ઉપડે મેં કીધું દસ ને ત્રીસે મને કેવું પડે તમને બસ ના બધા ટાઈમિંગ ની ખબર છે એક ભાઈ મને કે સોમવતીય માસ ક્યારે આવે મેં કીધું સોમવારે જબરદસ્ત તમારું નોલેજ એક ભાઈ મને કે મારે તો સરકાર ને સૂચન કરવું છે કે આજે ગુડ ફ્રાઈડે રજા છે ને ગુડ ફ્રાઈડે ની શનિવાર રાખવી જોઈએ મને જ ખબર તમારી ઉમર કેટલી મોડો ગયો પછી મોડું મોડી એને લાઈટ થઈ એક ભાઈ મને કે આ વખતે આબુ અંબાજી જાવ ને તો સનસેટ છે ને બપોરે જોઈ લેજો

હમણાં અમારે એક લખાયું છત્રી છત્રી છે મને કે મારું નામ છે છગનલાલ ત્રિવેદી એક ભાઈ છત્રીમાં કાણું પડાયું છત્રીમાં કાણું પડાવ્યું કઈ છત્રીમાં કેમ કાણું પડાવ્યું મને કે વરસાદ આવે તો ખબર પડે ને પણ હમણાં હું જુનાગઢ થી અમદાવાદ જાતો તો બસ હાવ ભંગાર આવી ગયો દરવાજો દોરડેથી બાંધેલો સીટું તૂટેલી ભાઈ આ ખટારો ક્યારે રહેવું પડશે મને કે કચરો ભરાય એટલે તરત જ પછી હું કઈ બોલ્યો જ નહીં મને બોલવા જેવો જ ન રહેવા દીધું એમાં મારે અમદાવાદ કાર્યક્રમ હતો અમદાવાદ હું ઇસ્કોન પાસે ઉતરો હવે અમદાવાદમાં બહુ એક તકલીફ છે અમદાવાદમાં રિક્ષાવાળા બહુ સ્પીડમાં રિક્ષા હલાવે છે એટલી બધી સ્પીડમાં રિક્ષા હલાવે તો આપણને બીક લાગે એટલે મને એમ થયું મેં કીધું ભાઈ એવી રિક્ષા ગોતું કે જે હાવ ધીમે ધીમે હલાવતો હોય એટલે હું ઘડીક ઉભો એમાં એક રિક્ષા એવી રીક્ષાની પાછળ નામ લખાતા ચિન્ટુને પિન્ટુને મોન્ટુને શાંતાને સ્મિતાને સગુણા ને એટલે મને એમ લાગ્યું કે આને ઘણા બધા બાળકો છે આ રિક્ષા ધીમે હલાવશે એટલે હું એની રિક્ષામાં બેઠો પણ રિક્ષા જે કોઈ સ્પીડમાં રિક્ષા હલાવી છે ન ખાડા જોવે રીવાળો ની સ્પીડમાં બંબાટ રીક્ષામાં હા રીક્ષા વાળો મારમ મારે એસી ની સ્પીડે બંબાટ જાતો હતો બહુ થયું ને પછી મારાથી રેવાણું નહીં મેં કીધું એ ભાઈ રિક્ષા ધીમે અલાવ ધીમે અલાવ આટલી બધી સ્પીડમાં રિક્ષા હલાવજ તને ચિંતા નથી થતી આટલા બધા બાળકો છે મને કે કેના બાળકો મેં ક્યાં લગ્ન જ કર્યા છે મેં કીધું રિક્ષાની પાછળ આટલા બધા નામ તો લખ્યા છે મને કે આપડી રિક્ષામાં જેટલા જેટલા ગુજરી ગયા હા પછી તો હું ઉતરી ગયો હા કારણ કે મનોજભાઈના આજે એવું કહેવાનું રહે મનનભાઈ આવવાના હતા આવ્યા નથી પણ ગામે ગામ જાય છે ઘણા બધા અનુભવ થાય છે અમારે એક જગ્યાએ હમણાં કાર્યક્રમ હતો ને તો પાંચ મિનિટ બોલું ને લાઈટ જાય પાંચ મિનિટ બોલું ને લાઈટ જાય મેં કીધું તમારા ગામમાં લાઈટ બહુ જાય છે નહીં મને કે જાતી નથી ક્યારેક ક્યારેક આવે છે હમણાં અમારે કાર્યક્રમમાં અમારે કલાકાર સંચાલન કરતા હતા એને એનાઉન્સમેન્ટ કર્યું કે ગામના સરપંચ મનન રાવલનું સાલ ઓઢાડીને સન્માન કરશે એટલે આ બાજુથી હું ઉભો થયો આ બાજુ સરપંચ ઉભા થયા દસ મિનિટ તો ઉભો રહ્યો સરપંચ મને સાલ જ ન ઓઢાડે એટલે મેં સરપંચને કીધું મેં કીધું ભાઈ મને સાલ તો ઓઢાડો મને કે હુઈ જાઉં તો ઓઢાડું નહીં પેલા હુઈ તો જાઉં કે પછી ઓઢાડું અમારે એક જગ્યાએ કાર્યક્રમ હતો ગામડા ગામમાં કાર્યક્રમ એમાં અમને ભેંસના તબેલામાં રાત્રે સુવા માટે જગ્યા આપી હું તો સુતો તો મારે ત્રણ વાગે કાર્યક્રમ પૈતો અને છ વાગ્યા એટલે મારી પણ કે આજુબાજુ સમય જોવા માટે કઈ હતું નહીં એટલે મેં બાજુમાં એક ભાઈ હતા ને ખાટલામાં મેં એને પૂછ્યું મેં કે ભાઈ કેટલા વાગ્યા તે ભેંસના પૂછડામાં આંચ આચ નાખીને કે હજી હવા ચાર થી આજ હોઈ જાઉં હું તો હોઈ ગયો મને નવાઈ લઈ ગયું ને કે ભેંસના પૂંછળામાં કેમ હાથ નાખે છે પંદર વીસ મિનિટ પછી મેં ભાઈ કેટલા વાઈ કેટલા ભેંસના પૂછડા માછ નાખીને કે હજી જાવ હજી પોણા પાંચ થયા છે ઘણીક વાર પછી મેં પૂછ્યું મેં કીધું ભાઈ કેટલા ગયા ભેંસના પૂછડા માથ નાખીને કે હુઈ જાવ હજી હવા પાંચ થયા છે મેં ઓલા ભાઈને કીધું મેં કીધું ભાઈ આ ભેંસના પૂછડામાં મારે સમય જોવા મને જરાય કાંઈ ઇન્ટરેસ્ટ નથી આ ભેંસના પૂછડામાં હાથ નાખીને તમે કેમ ટાઈમ જોશો કઈ રીતના ખબર પડે મને કે તમે અહીંયા મારી જગ્યાએ આવતા રહ્યો હું એની જગ્યાએ ગયો એના ખાટલામાં ગયો મને કે હવે ભેસ પૂછડું થોડું કામ કરો હા મેં ઓલી ઘડિયાળ દેખાય છે ભાઈ મને કે તમે તો કલાકાર છો ને પાછા બ્રાહ્મણ છો તો કઈક મંત્ર મંત્ર સંભળાવો ને તો મને કે તમાકુ ઉપર મંત્ર હંળાવો ને તો મેં તમાકુ ઉપર મંત્ર હંભળાવ્યો

અગ્નિ પ્રગટા વ્યામ વસ્તુ ધુમાડ હશે ગોટે ગોટમ કેન્સર હસ્તમ સમર ભાઈ એક ભાઈ મને કે ફેસબુક ના મંત્ર સાંભળાવો આ મારા પોતાનો બનાવેલો મનોજભાઈ ફેસબુક ના મંત્ર તમે ક્યાંય નહીં સાંભળો હોય મેં પોતે બનાવેલો ફેસબુક ના મંત્ર અને આ હું જોવાની અમને ગેરંટી આપું છું કે તમે જો આ મંત્ર દિવસમાં અગિયાર વખત આ મંત્ર કરશો તમારું ક્યાંક ને ક્યાંક ગોઠવાઈ જાય એની મારી ગેરંટી પણ રોજ તમારે મંત્રનું પઠન કરવું પડે મંત્ર આવો છે ડબલ્યુ 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 ડોટ ફેસબુક ડોટ કોમ પ્રારંભમ

મન કે મારો છોકરો ફેસબુક જેવો છે મેં કીધું ઈ કઈ રીતે મન કે આખો દી આખા ગામની પંચાયત જ કરતો હોય છે મન કે મારી દીકરી ટ્વિટર જેવી છે મેં કીધું ઈ કઈ રીતે મન કે આખી સોસાયટી ને ફોલો કરે છે અને કે બધાની વચ્ચે હું હેંગ થઈ જાઉં છું આ તો અમારી પાસે વોટ્સઅપ ની બધી બધી ઘણી મોબાઈલ ની ટોપિક નીકળે ને મોબાઈલ ની બે ત્રણ વાત કરી દઉં હમણાં એક ભાઈ ના મોબાઈલ માંથી ધુમાડા નીકળતા હતા મેં કીધું ભાઈ તમારા મોબાઈલમાં ધુમાડા નીકળે છે મને કે વડાફોન છે વડાફોન છે મોબાઈલ નીકળતા મોબાઈલ લીધો મોબાઈલ લેવા ગયો ને વાળો હાજર નતો એમ કેમ સીધો બઠાવીને મોબાઈલ લઈ આવ્યો છે પણ સાહેબ રામાયણ વખતે જો મોબાઈલ હોત ને અને સીતાજીએ જો ભગવાન રામને ખાલી એક મેસેજ કરી દીધો હોત ને તો રામાયણ ન થાત રામ રાજ્ય વખતે મોબાઈલ હોત ને સીતાજીએ ખાલી લક્ષ્મણજીને રામ ભગવાન ને ખાલી એક મેસેજ મોકલી દીધો હોત ને તો રામાયણ ન થાત અને અત્યારે મોબાઈલ છે તો રામાયણ થાય જ મોબાઈલે તો જે ઉપાડા લીધા છે એક ભાઈ મને કહે મનનભાઈ તમારા નંબર શું છે મેં કીધું નાઇન સેવન ટુ ફાઇવ ડબલ સેવન ડબલ સિક્સ ડબલ નાઇન મને કહે મારા મોબાઈલમાં સેવ કરી દો તો મારા અક્ષર સારા નથી થતા મને કે મારા અક્ષર ક્યાં અક્ષર નું આવ્યું પણ આપણે ઓલા કસ્ટમર કેર માં ફોન કરીએ ને ઓલા બેનો બોલતા હોય છે આપડી હગી હાડી બોલતી એવું લાગે આપણને આમ હું તમને કસ્ટમર કેર માં કઈ રીતના બેનો આપણે તમે કોઈ કરજો કસ્ટમર કેર માં ફોન અને ઓલા હેલ્પલાઇનમાં તમે ફોન કરો ને કઈ રીતના વાતો કરતા હોય છે હાય બેલેન્સ તથા રિચાર્જ સંબંધિત માહિતી માટે એક દવાઓ રોમિંગ સંબંધિત માહિતી માટે બે દવાઓ જીપીઆરએસ સંબંધિત માહિતી માટે ચાર દવાઓ અમારા કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ સાથે વાત કરવા માટે પાંચ દવાઓ હા એટલું સરસ બોલે ને બેન મીઠું મીઠું બોલતા હોય મારું તો આવું કેવું છે દસ પંદર વર્ષ જવા દો છોકરા છોકરીને મોબાઈલે છોકરા છોકરીને હગાય છે ને મોબાઈલ ઉપર થાશે હગા એ મોબાઈલ ઉપર થશે છોકરીઓ આપણને મોબાઈલ એમ કે મારી હારે લગ્ન કરવા માટે એક દબાવો મારા પપ્પા સાથે વાત કરવા માટે બે ગોળધાણા નક્કી કરવા માટે ત્રણ દબાવો અને જો ઇન્ટરેસ્ટ ન હોય ચાર દબાવો હો આવશે તમે જોજો તમે રાજકોટમાં તમારી એન્ટ્રી થાય ને એટલે તમને મોબાઈલમાં એવું કે વેલકમ ટુ રાજકોટ જીપીએસ સિસ્ટમ છે ને હવે જીપીએસ થઈ ગયું ને હા તમે અમદાવાદ જાઓ તમને ડાયરેકશન બતાડે બધી સૂચના આપે મારું તો આવું કેવું છે એવા મોબાઈલ આવશે તમને એમ ભાગો ઉઘરાણી વાળા આવે છે અરે ત્યાંથી તો આવે છે એવું થાય ભવિષ્યમાં તો ખરી પણ મોબાઈલ ની વાત લીધી ને ફિલ્મી ગીતો ની વાત લે ફિલ્મી ગીતો ફિલ્મી ગીતો મનોજભાઈ કેવા થઈ ગયા જો અત્યારે કોણ જાણે કોણ બનાવે છે હા હમણાં ઓલું ગીત આવ્યું તું જરાસી દિલ મેં દે જગા તું ધર્મશાળા છે છોકરે એમ કે દસ પંદર જગ્યા દીધી એમાં કેટલાક ને જગ્યા દેવી હમણાં એક જુવાન આમ કહેતો તો આતિક્યા ચોટી લા આતિક્યા ચોટી લા મેં કીધું ભાઈ આતિક્યા ચોટીલા નહીં આતિક્યા ખંડા લા મને કે તો મને ખબર છે પણ આપણું બજેટ ત્યાં સુધી નું છે કે ઓલું વચમાં ગીત આવ્યું તું ધીરે ધીરે પ્યાર કો બઢાના હે પ્રેમ કરવો ભાગી ગીત ને ગુજરાતી કરો ને તોય મજા આવે ઓલું ગીત આવ્યું હતું અફસા બના કે ભૂલ ન જાના દીવાના બના કે દૂર ન જાના આનું તમે ગુજરાતી કરો પ્રેમ કરીને ભાગી ન જાતી રમાડી ને વય નો જાતી ગુજરાતી કરો તો આવું થાય મનોજભાઈ પ્રેમ કરવા માટે કોઈ પરમિશન લેવી પડે પ્રેમ કરવા માટે કોઈ પરમિશન લેવી પડે પ્રેમ તો થઈ જાય ને તો ગીત માં એમ કે છે એ બતા દે આના પરમિશન પરમિશન પ્રેમ તો થઈ જાય પ્રેમ લેવા કરવા માટે પરમિશન લે બોલો અત્યારના ગીતોમાં અને શું સાબિત કરવા માંગી ની ખબર પડતી હો લ આજ કલ પિક્ચરમાં દીપિકા પાદુકોણ રોતા રોતા આવું ગીત ગાય છે કે સતાતી દૂરિયા સહી ન જાય બન્યું છે એવું એ ફિલ્મમાં કે સૈફ અલી ખાન એનાથી દૂર જતો રહ્યો હોય છે બ્રેકઅપ થઈ ગયું હોય છે ને દીપિકા પાદુકોણને ને સૈફ અલી ખાનની જે દુર્વયોગ્ય હોય એનાથી સહન નથી થતું એટલે રોવે છે પીડા થાય છે આ ગીત આવ્યું હતું આ ગીત આવ્યું તું સાત વર્ષ પહેલા પછી ત્રણ ચાર વર પછી પિક્ચર આવ્યું એમાં એની દીપિકા પાદુ કોણ આવું ગીત ગાય કે દુરિયા જરૂરી હે દૂરિયા ઘડીકમાં એમ કે દૂરિયા સહી ન જાય ને પછી એમ કે દૂરિયા બી હે જરૂરી હું સાબિત કરવા માંગી એ જ નથી ખબર પડતી મૂંઝવી દેજ હીરો એક પિક્ચરમાં એમ કે છે મેં એસા ક્યુ મેં વેસા ક્યુ પુત્ર બાપ ને તું કેવો છો કઈ ખબર હોય પણ ફિલ્મી ખરેખર છેલ્લી બે ત્રણ વાતો કર દે કોલેજ ની બે ત્રણ વાતો લઈ ની હમણાં એક જગ્યાએ ગર્લ્સ હોસ્ટેલ ને બોઇઝ હોસ્ટેલ ભાઈ હામ હામાં હતા

સામે છોકરી કેવો પતિ દેવ કહેલાયગા હમણાં એક મજા આવશે હમણાં એક બોલો ભાઈ એવું કે એક છોકરો કન્યા જોવા ગયો એ તો પગ લપસે તો જખમ થઈ જાય પગ લપસે તો જખમ થઈ જાય પણ જીભ લપસે તો જોખમ થઈ જાય હમણાં એક જુવાનીઓ કન્યા જોવા ગયો થોડીક વાતચીત થઈ પછી કન્યાને કે બેન પાણી લાવજો કન્યા કે ભાઈ તમારા ઘરે જઈને પી લેજો હમણાં એક મૂર્તિઓ બોલો એના કન્યાના પપ્પાને કે કે મારે તો એવી કન્યા જોઈએ ભલે બહુ દેખાવડી ન હોય ભલે બહુ ભણેલી ગણેલી ન હોય પણ ઘર સાચવી લેવી જોઈએ તેલો કન્યા નોકલ મોટો ભાઈ બોઈ લો કે ઘરની ક્યાં વાત કરો છો આખી સોસાયટી ને સાચવી લે હે કે હમણાં હમણાં તો ઇન્ટરવ્યુ સિસ્ટમ થઈ ગઈ ને છોકરી જોવા જાય તો એક છોકરાએ છોકરીનો ઇન્ટરવ્યુ લીધો હોય કે તમને પેલા તો તમારું નામ પૂછ્યું તમારું નામ શું છોકરીએ નામ કીધું પછી છોકરાએ પૂછ્યું કે તમને રામાયણનું કઈ જ્ઞાન ખરી છોકરી કે હા રામાયણનું ભગવાન રામ હતા લક્ષ્મણજી હતા દશરથ રાજા હતા સીતા માતા હતા આવું બધી કીધું પછી ઓલા છોકરાએ પૂછ્યું કે મહાભારતનું કઈ જ્ઞાન ખરી હ છોકરી કે ઘરે આવીને આમાં હું છે ઇન્ટરવ્યુ સિસ્ટમ થઈ ગઈ ને એ બહુ મુંજવી પણ સાહેબ માણસની હું તમને વાત કરી દઉં માણસ થઈ ગયો મેં તમને વાત કરી લંડનના ઇથ્રો એરપોર્ટ ઉપર બુટ પોલીસ કરવાના મશીન છે એ મશીન તો મશીનમાં એક નાખો ને એટલે ઓટોમેટિક બુટ પોલીસ થઈ જાય પતંગ બીજો પગ નાખો ને એટલે બુટ પોલીસ થઈ જાય પણ જ્યાં હું તમે પાંચ પાઉન્ડનો નાખો ને ત્યાં સુધી મશીન પગ પકડી રાખે મૂકે નહીં હા હા તે આપડો એક આઈનો ગયો સૌરાષ્ટ્રનો લંડનના ઇથ્રો એરપોર્ટમાં ગયો બુટ પોલીસ નાખ્યો બુટ પોલીસ થઈ ગયા બીજો જેવો જેવો નાખ પાંચ પાઉ નાખ પાંચ પાઉડ નાખ પણ સાહેબ અમારું જુનાગઢ ની વાત કરું અમારું જુનાગઢ એટલે સિંહ અને નરસિંહ ભૂમિ કેસર કેસરી કલાકાર ની ભૂમિકા એટલે જુનાગઢ કેસર કેસરી કલાકાર સાહેબ જૂનાગઢ તો જૂનાગઢ છે એમાં અમારે ફોરેનર જૂનાગઢમાં આવ્યું ને તો ફોરેનરને ફેરવા માટે લઈ ગયું આખું જૂનાગઢ એમાં અમારા જૂનાગઢમાં ગિરનાર ને દાતાર ને દામોદર કુંડ ને નરસિંહ મહેતા તળાવ ને સકરબાગ ઝૂ ને બધું મેં એને ફેરવું પછી મેં ફોરેનરને પૂછ્યું મેં કીધું હાઉ ઇઝ ઇન્ડિયા વોટ્સ યોર ઓપિનિયન અબાઉટ ઇન્ડિયા મને કે ઇન્ડિયા ઇઝ અ રિયલી ગુડ કન્ટ્રી કલ્ચર ઓફ ઇન્ડિયા ઇઝ ગુડ બટ સમ પીપલ ઓફ ઇન્ડિયા આર મેનરલેસ

પછી હું ફોરેનરને જૂનાગઢના એક રેસ્ટોરન્ટમાં જમવા માટે લઈ ગયો એમાં જમવામાં મેં કીધું કાંઈક આપણી કાઠિયાવાડી વાનગી જમાડીએ એટલે રોટલો નોળો આવ્યા એમાં રોટલા ઉપર માખણ ચોઈ પડ્યું હતું માખણ હતું તે ફોરેનર માખણ બધું ખાઈ ગયું અને રોટલો ફેંકી દીધો મેં રોટલો કેમ ફેંકી દીધો મને કે દિસ ઇઝ એ ડીશ એમાં અમે રેસ્ટોરન્ટની બહાર નીકળ્યા અને એમાં એક કાઠિયાવાડી બાપા આયેલા આવ્યો

એક પીસના એક હજાર રૂપિયા કાઢી માથાનો વાળ તોડીને આપ્યો અને ફોરનરને આપ્યો ફોરેનર કે છીઠીંગીઠીંગ છીઠીંગ આવું નો છાલે આવું નો છાલે તમને મૂછનો વાળ માંગ્યો હતો તમે મને માથાનો વાળ આપ્યો બાપા કે ધીસ ઇઝ અવર શોરૂમ ધીસ ઇઝ અવર ગોડાઉન ઘણી બધી વાતો છે ફિલ્મી ગીતોની વાતો કરી યુવાનોની વાતો કરી બાળકોની બે ત્રણ વાતો લઈ લઈ બાળકો મોજ આવે હમણાં એક ક્લાસમાં સંગીત નો પીરિયડ હાલતો હતો ટીચર ગીત દોડાવતા હતા તરાપો તરતો તરતો જાય તરાપો તરતો તરતો જાય બધા છોકરાઓ જામી પડ્યા હતા તરાપો તરતો તરતો જાય તરાપો તરતો તરતો જાય એમાં અમારે ચિંટોડો બેન્ચમાં બેઠો બેઠો આમ ચોકા ખાતો હતો એ અમારો ચિંતોડો ઔરંગઝેબ જેવો હા એને સંગીતમાં જરાય કઈ રસ જ નહીં એટલે ટીચરે ચિંટોડાને કીધું કે ચિંટોડા ઊભો થા હું શું ગીત ગૌડાવું છું ચિંટુડો કે તારો બાપો તરતો તરતો જાય તારો બાપો તરતો તરતો જાય કે તારો બાપો નહીં તરાપ હોય હમણાં મારે ચિંટુડાનું રિઝલ્ટ આવ્યું ચિંટુના પપ્પાએ ચિંટુડાને પૂછ્યું ચિંટુડા તારું શું રિઝલ્ટ આવ્યું ચિંટુ કે આપણા કલેક્ટર સાહેબ નહીં તો કે આ એનો છોકરો ફેલ થયો એનો છોકરો નપાસ થયો છોકરો નપાસ થયો એનો છોકરો ભલે નપાસ થયો તારું શું થયું ઈ કે તો કે આપડા ડીએસપી સાહેબ નહીં તો કે હા કે એનો છોકરો નપાસ થયો એનો છોકરો ભલે નપાસ થયો તારું શું થયું ઈ કે કે મામલતદાર નો છોકરો ચિંટો કે નપાસ થયો કલેક્ટર નો છોકરો નપાસ થયો છોકરો નપાસ થયો તમે ક્યાં વડા હમણાં હું એક ભાઈ ની ઘરે ગયો એ ભાઈ ની ઘરે મેં ફ્રીજ ખોયલું માં અંદર બાળકો હતા માં કેમ બાળકો રાખ્યા છે મને કે બગડે નહીં ખરેખર અનુભવ એવા અનુભવ માંથી એક જગ્યાએ જમણવાર હતો એટલે મને એમ થયું હાલો ને પીરસવા મદદ કરું એટલે હું દૂધ પાક પીરસતો હતો એમાં મેં એક છોકરાને દૂધપાક દૂધ પાક ગયો તો મને આડો હાથ રાખીને કે ટેન્ટાણે મે કીધું આ ટેન્ટણે ટેન્ટાણે કેમ કહે છે મેં કીધું મેં કીધું ભાઈ દૂધ લે મને આડો હાથ રાખીને કે મને કે ટેન્ટાણે મેં કહું ભાઈ દૂધ ખા તારી ખાવા જેવી ઉમર છે અત્યારે નહીં ખાત ક્યારે દૂધપાક પાક ખાઈશ આ ઉંમરે તને કે ડાયાબિટીસ છે તો દૂધપાક ની ના પાડે મને આડો હાથ રાખીને કે ડેન્ટાણે મેં એના પપ્પાને પૂછ્યું મેં કીધું ભાઈ આ કેમ આમ ડેન્ટણે ડેન્ટણે કે છે ને દૂધપાક આપું છું તો મને કે થોડુંક તોટડું બોલે છે એમ કે છે દૂધપાક પાક ખાવ તો ઘેન ચડે લાઈટ થાય કે બેટા એવું કોઈ દી ન હોય કે હા મમ્મી બાથરૂમ નું બાયણું ખોલું ને લાઈટ થાય એને પપ્પા આવીને બે ફડાકા માર્યા મેં કીધું પણ હું કામ છોકરા ને મારો છો મને કે પાછો ફ્રીજમાં જઈ આવ્યો ઘણા ઘર બાળકો મૂંજીવી દીધે હમણાં શિક્ષકે ક્લાસમાં પૂછ્યું એ કે અંગ્રેજોએ ભારતમાં કેટલા વર્ષ શાસન કર્યું એક છોકરો ઊભો થઈને કે પાના નંબર અઢાર થી પાના નંબર પાતરી સુધી શિક્ષકે ક્લાસમાં બધાને પુત્ર તમે શિક્ષકે ક્લાસમાં એક છોકરાને ઊભો કરીને પૂછ્યું ઈ કે બોલ બેટા તારો જન્મ કયા વારે થયો તો ઓલો કે સાહેબ મારો જન્મ સોમવારે થયો તો બીજાનો ઉભો કર્યો બોલ બેટા તારો જન્મ કયા વારે થયો તો ઈ કે મારો જન્મ બુધવારે થયો હતો ચિંટુડાનો ઉભો કરો ચિંટુડા ઉભો થા તારો જન્મ કયા વારે થયો ચિંટુડો કે મારો જન્મ રવિવારે થયો ઓલા બીજા બે છોકરા કે ખોટી વાત રવિવાર રજા હોય શિક્ષક ક્લાસમાં છોકરાઓને પૂછતા હતા એમાં એકને પૂછ્યું કે બેટા તને કયો વાર ગમે ઓલો કે મને સોમવાર ગમે બીજાને પૂછ્યું બેટા તને કયો વાર ગમે એ કે મને બુધવાર ગમે એમાં ચિંટુડાને પૂછ્યું કે તને કયો વાર ગમે ચિંટોડો કે મને જમણવાર ગમે પણ અમારો ચિંટો છે ને બહુ અઘરી આઈટમ છે વગર માનતાનો મેં તમને વાત કરી અગાઉ ખરેખર ચિંટડાનો જન્મ થયો ને પછી ભગવાને ત્રણ દિન રજા રાખી હતી હવે કાંઈ નહી હા હડતાલ થઈ ગઈ હતી પણ અમારો ચિંટોડો છે ને ખરેખર પાણીમાં તાપ કરે એવો છે ચિંટોડો પરીક્ષામાં કઈ મહેનત કરે જ નહીં કોઈથી વાંચીને જાય જ નહીં એમાં વાર્ષિક પરીક્ષા ચાલતી હતી અને એમાં ઇંગ્લિશનું પેપર હતું ઇંગ્લિશના પેપરના આગલે દિવસે ચિંટુડાએ હોશિયાર વિદ્યાર્થી તેજસને ફોન કર્યો તેજસને કે તેજસ પરીક્ષામાં કાંઈ આઈએમપી દે ટીચરે કાંઈ કીધું હોય કાંઈ પૂછાવાનું એવું કાંઈ આઈએમપી ખરું એટલે તેજસ કે ટીચર એમ કહેતા હતા કે માય ફ્રેન્ડ ની બંધ પૂછાશે માય ફ્રેન્ડ ની બંધ એટલે મન તો માય ફ્રેન્ડ ગોખી નાખો ઇંગ્લિશમાં આખો માય ફ્રેન્ડ ની ગોખી નાખો પણ બીજા દિવસે પરીક્ષામાં બન્યું એવું કે માય ફ્રેન્ડ માય ફાધર ની બન પૂછાણો અને મન્યો હલવાણો ભાઈ અમારો આ ચિંટોળો એવો હલવાણો એવો હલવાણો ચિંટોળો પણ ચિંતુડા એ આગળ તેજસ બેઠો તો તેજસને પૂછ્યું તેજસ આમાં શું કરવાનું હોય તેજસ કે કાંઈ ન હોય જ્યાં ફ્રેન્ડ અહીંયા ફાધર કરનાક નાખ પછી ચિંટુડા લખવાનું ચાલુ કર્યું કે આઈ હેવ મેની ફાધર્સ આઈ હેવ મેની ફાધર્સ બટ રાહુલ ભાઈ ઇઝ માય મોસ્ટ ફેવરિટ ફાધર યુ ઓફન કમ્સ ટુ માય હોમ માય મધર લવ સીમ યુ સીટ ઓન સેમ બેન પણ સાહેબ આપણા ગુજરાતીના બાળકો ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય ને બે બાજુથી હલવાણી થાય એને સ્કૂલમાં બોલવાનું ઇંગ્લિશમાં લખવાનું ઇંગ્લિશમાં બધું ઇંગ્લિશમાં જ હોય અને ઘરે પાંચ જુદું હોય ઘરે બોલવાનું હોય ગુજરાતીમાં એટલે બે બાજુથી હલવાણી થાય મારો એક જગ્યાએ અમદાવાદમાં કાર્યક્રમ હતો એમાં સ્કૂલનો વાર્ષિક ઉત્સવ હતો એમાં દરેક વિદ્યાર્થીએ પોતાની કૃતિ રજૂ કરી એમાં સાતમા ધોરણો ઇંગ્લિશ મીડિયમ વિદ્યાર્થી ઉભો થયો ઇંગ્લિશ મીડિયમનો અને એને રામાયણ કીધું પણ કેમ કીધી કિંગ દશરથ ચાર સોન હતા મંથરા